નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સના લેક્ચર નંબર 6 માં તમારું સ્વાગત છે. ગયા ક્લાસ સુધીમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાના બધા પ્રકાર આપણે પૂરા કરી નાખ્યા હતા. હવે એના અમુક દાખલા જોવાના છે. અત્યાર સુધી જેટલા પણ આપણે પ્રકાર જોયા હોય એના દાખલા જોવાના છે. તો એમાં રકમ લખો પહેલી કે દ્વિ પરમાણ્વીય વાયુને અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે છે. દબાણ આપણે અચળ રાખવાનું છે, યાદ રાખજો. અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે તો આ ઉષ્માનો કેટલો ભાગ તેની ઉર્જાનો વધારો કરવા માટે જશે. તો હવે તમને સોલ્યુશનમાં લાંબી મેથડ દેખાતી હશે. એ મેથડ આપણે ગયા ક્લાસમાં પણ ડિસ્કસ કરી હતી, એટલે આખું સોલ્યુશન ડિટેલમાં નહીં કરાવો, પણ શોર્ટમાં કહી દઉં કે જ્યારે અચળ દબાણ હોય, આ ફક્ત સમદાબી પ્રક્રિયા માટે આ સ્કીમ લાગુ છે, એરાગેરા નથી કરવા માટે આ સ્કીમ નથી. જ્યારે પણ અચળ દબાણ હોય એટલે કે સમદાબી પ્રક્રિયા હોય ત્યારે કેટલો ભાગ તાપમાન વધારવા માટે યુઝ થશે? તાપમાન વધારવા એટલે કે આંતરિક ઉષ્માનો ફેરફાર કરવા માટે, અને કેટલો ભાગ કાર્ય કરવા માટે ઉપયોગમાં આવશે એ આપણે જોયું. તો તાપમાન વધારવા માટે જે ભાગ હતો એ તો 1/γ, અને કાર્ય કરવા માટેનો જે ભાગ હતો એ 1-1/γ આવું હતું. હવે જો અહીંયા વાયુ કેવો કીધો છે? દ્વિ પરમાણ્વીય વાયુ કીધો છે. દ્વિ પરમાણ્વીય વાયુ માટે ગામા કેટલો? તો ગામા 2 લખું છું. 2 એટલે દ્વિ પરમાણ્વીય. ઓકે, એ કેટલો છે? એ છે 7/5 અથવા 1.4. આવું છે, યાદ છે ને? યાદ રાખી નાખવાનું છે, તમારે ભૂલવાનું નથી. તો કેટલો ભાગ ઉર્જામાં વધારો કરવા માટે ઉપયોગમાં આવશે? એટલે આપણે તાપમાનમાં વધારો વાળું જોવાનું ને, તાપમાન અથવા તમે ડેલ્ટા યુ લઈ લો, તો એ શું આવશે? 1/γ એટલે 5/7. બસ દાખલો અહીંયા પૂરો. તો જેને આપણે એક્સ કહેતા હતા, તમે એક્સ કો વાય તો કઈ ફરક નહીં પડે, એ એક્સ એટલે કે ઉર્જા વધારવા માટે ઉપયોગમાં આવતો આપેલી ઉષ્માનો અંશ એ કોણ? એ 1/γ બરાબર 7/5. બસ દાખલો અહીંયા પૂરો, અને અહીંયા ઊંધો લખ્યો છે, એ આવશે 5/7. હવે દાખલો અહીંયા પૂરો. એક્સ્ટ્રામાં જો તમને એમ કહે કે કેટલો ભાગ કાર્ય કરવા માટે વપરાશે, તો એમાંથી 1-5/7 કરી નાખવાનું, એટલે કાર્ય કરવા માટે વપરાશ ભાગ કેટલો આવશે? એ આવશે 2/7. બસ પ્રોબ્લેમ અહીંયા પૂરો. પણ હા, ટકાવારીમાં કહી દઉં, ગુણ્યા 100 કરતા તમને બસ થશે. તો હવે આગળનો દાખલો લખો. દાખલા નંબર 18 કદાચ છે, મને એમાં 18 દેખાય છે. હા, 18 છે. રકમ માટે આકૃતિ દોરવાની છે. એની પહેલા જો રકમ લખી હોય તો, એક પરમાણ્વીય વાયુના n મોલ નો આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબ ચોરસ ચક્ર એ બી સી ડી એ માં ચક્રીય રીતે લઈ જવામાં આવે છે. એટલે કે પ્રક્રિયા આવી રીતે થાય છે, એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ. ચક્રીય પ્રક્રિયા છે, અને ગ્રાફ કયો છે? પી વર્સિસ વી નો ગ્રાફ આપેલો છે. આગળ, એ પરનું તાપમાન ટી નોટ છે. આ ચક્રની થર્મોડાયનેમિક કાર્યક્ષમતા શોધવાની છે. આ નવો ટોપિક છે, થોડોક નવો કોન્સેપ્ટ છે, ધ્યાન આપજો. અહીંયા તાપમાન કેટલું છે? ટી નોટ છે. હવે ટી નોટ તાપમાન હોય તો તમને બાકીના બિંદુ ઉપર તાપમાન શોધતા આવડે? એના માટે બે વસ્તુ હજી આપવી પડશે. અહીંયા કદ છે વી નોટ, અહીંયા કદ છે 2V0, એટલે કે એ થી ડી માં કદ બમણું થાય છે, અને અહીંયા કદ દબાણ છે પી નોટ, અને અહીંયા દબાણ છે 2P0, એટલે કે એ થી ડી માં દબાણ કદ બમણું થાય છે. હવે તમારે આમાં તાપમાન શોધવાનું છે. આપણે તાપમાન શોધવા વાળો વહીવટ પહેલા કરી લઈએ, તો એક સૂત્ર હંમેશા લાગુ પડશે જો આદર્શ વાયુ હોય તો, કે પીવી બરાબર એનઆરપી. આ સૂત્ર તો તૈયાર કરવાનું નથી, હંમેશા 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 લાગુ પડવાનું છે. તો બિંદુ એ પાસે, બિંદુ એ પાસે તાપમાનનું શું થશે? તો કે પી નોટ વી નોટ, એ દબાણ કેટલું છે? પી નોટ, અને આ કેટલું છે? વી નોટ. તો એના બરાબર એન આર પી નોટ થશે. તો પી નોટ વી નોટ બરાબર એન આર પી નોટ. આને તમારે કહેવાનું છે સમીકરણ નંબર 1, અને એનો ઉપયોગ આપણે બધે જ કરવાનો છે, કારણ કે તાપમાન આપણે એ પાસે આપેલું છે ને, એટલે એ વાળાનો ઉપયોગ આપણે બધે કરવાનો છે. બિંદુ બી પાસે જાઓ, બી ગુજરાતીમાં લખાઈ જાય, બી પાસે, બિંદુ બી પાસે શું થશે? ધારો કે તાપમાન ટીડી, તો અહીંયા સૂત્ર શું થશે? અહીંયા દબાણ કેટલું? 2P0. કદ કેટલું છે? હજી વી નોટ છે. તો 2P0 વી નોટ બરાબર એન આર ટી બી, જ્યાં પી નોટ વી નોટ બરાબર કેટલા છે? એન આર ટી નોટ. તો 2NRT0 બરાબર એન આર ટી બી. એનઆર એનઆર કેન્સલ, અને ટીબી બરાબર આવશે 2T0. આ બી પાસે તમને તાપમાન મળ્યું કેટલું? 2T0, યાદ રાખજો. હવે બી થી સી માં, તો બી થી સી માં ફરીથી બિંદુ સી પાસે, બિંદુ સી પાસે
ત્યાં હવે જુઓ તો દબાણ કેટલું 2p નોટ કદ કેટલું 2v નોટ તો સૂત્ર શું થશે 4p નોટ v નોટ થશે ને 2p નોટ ગુણ્યા 2v નોટ એના બરાબર n r p c અને t c બરાબર કેટલા થશે p નોટ v નોટ બરાબર n r t નોટ મૂકો n r n r કેન્સલ ડાયરેક્ટલી લખો તો 4t નોટ આ થઈ ગયું c પાસેનું તાપમાન અને d પાસે તાપમાન કેટલું થશે તો બિંદુ d પાસે તાપમાન કેટલું થશે તો પહેલા અહીં દબાણ કેટલું p નોટ કદ કેટલું v નોટ 2p નોટ v નોટ બરાબર n r t d વિઠ્ઠલ td હે પછી p નોટ કેટલું છે ફરીથી n r t નોટ પાછું કેન્સલ કરો તો ડાયરેક્ટ આવશે વિઠ્ઠલ td બરાબર 2p નોટ આટલું થશે આને તમે કહી દો સમીકરણ સમીકરણ નહીં અને બોક્સ મારી દો તો અહીંયા તાપમાન કેટલું આવ્યું 4t નોટ અને અહીંયા કેટલું આવ્યું t નોટ અને અહીંયા t નોટ હતું હવે જો ઉષ્મા તમે ક્યારે ક્યારે આપી તો તાપમાન કઈ કઈ પ્રક્રિયામાં વધે છે એ થી બી જવામાં તાપમાન વધે હા વધે બી થી સી જવામાં તાપમાન વધે હા વધે સી થી ડી જવામાં તાપમાન વધે છે ના 4 ટી નોટ માંથી 2 ટી નોટ થઈ ગયું અને પછી ડી થી એ આવવામાં તાપમાન 2 ટી નોટ માંથી ટી નોટ થઈ ગયું તો તાપમાન એ થી બી બી થી સી માં વધશે સી થી ડી ડી થી એ માં ઘટશે એનો મતલબ તમે એ થી બી જવામાં અને બી થી સી જવામાં ઉષ્મા આપો છો પછી સી થી ડી આવવામાં અને ડી થી એ આવવામાં ઉષ્મા પાછી મેળવો છો આ ક્લિયર બીજી વાત અહીંયા ઉષ્મા પાછી મેળવો છે એવું ન કહેવાય ઉષ્મા ખરેખર વાતાવરણમાં મુક્ત થઈ જશે અથવા ગુમાવી દેશે એનું જો એક એક્ઝામ્પલ આપું તો હમણાં આપણે કાર્નોટ એન્જિન જોવાનું છે આની પછીના લેક્ચર્સમાં આપણે કાર્નોટ એન્જિન જોવાનું છે એમાં શું થાય એ આપણી ગાડીનું જે એન્જિન હોય ને એનો જ એક સિદ્ધાંત છે એવું સમજી લો તો આપણે ગાડીના એન્જિનમાં શું થાય પેટ્રોલ ભળે છે પેટ્રોલ ભળે એટલે આપણે તમે ઉષ્મા આપો છો ને પેટ્રોલ ભળે ધારો કે 100 જૂલ જેટલી તમે ઉષ્મા આપી કેટલી જૂલ ઉષ્મા આપી 100 જૂલ આ શું કહેલું પેટ્રોલ બાળીને આટલી ઉષ્મા તમે આપી પછી એમાંથી ધારો કે 50 જૂલ જેટલું કાર્ય થયું શું થયું 50 જૂલ જેટલું કાર્ય થયું અહીંયા જુઓ તો આ ચક્રીય પ્રક્રિયા છે સંઘણી પ્રક્રિયા છે એટલે કે વક્રનું જે કંઈ પણ ક્ષેત્રફળ આવે એ કેટલું આવશે p નોટ v નોટ આવશે પછી ગણી લઈશું એ જે કંઈ પણ ક્ષેત્રફળ આવે એટલું તમે કાર્ય લીધું ને એટલે કે તમારા એન્જિને p નોટ v નોટ જેટલું કાર્ય કર્યું અહીંયા આપણી ગાડીના એન્જિને કેટલું કાર્ય કર્યું p નોટ સોરી 50 જૂલ એટલે કે તમારી ગાડી જે આગળ ચાલી એ કાર્ય કેટલું થયું 50 જૂલ આ દેખાય તો છે ને વિડીયોમાં દેખાય પછી વધી કેટલી 50 જૂલ ઊર્જા વધી ને એ વાતાવરણમાં પાછી મુક્ત થશે અને આ ઊર્જા એટલે કહી કે તમને તમારું એન્જિન ગરમ થઈ ગયેલું દેખાય સાયલેન્સર ગરમ થઈ ગયેલું દેખાય એનો કઈ કામમાં આવવાનું છે હા શિયાળો હોય તમે લોંગ ડ્રાઈવ કરીને ગયા હોય પછી હાથ શેકવા માટે કામમાં આવે એની વાત નથી કરતો આ 50 જૂલ ઊર્જા છે એ વાતાવરણમાં ગુમાવી દેશે એટલે તમે પેટ્રોલ કેટલું બાળ્યું કે 100 જૂલ ઊર્જા આપે એટલું એમાંથી કાર્ય કેટલું મળ્યું તમને તમારું પેટ્રોલ બાળવું તો શું કામ ગાડી ચલાવવાને તો ગાડી ચાલી કેટલી ફક્ત અને ફક્ત 50 જૂલ જ ચાલી કે નહીં તો તમારા એન્જિનની કાર્યક્ષમતા કેટલી થશે એ થશે 50% કે હું જેટલી પણ ઉષ્મા આપું એમાંથી ખાલી અડધી ઉષ્મા જ કાર્ય કરવા માટે વપરાય છે બાકીની ઉષ્મા તો વાતાવરણમાં મુક્ત થઈ ગઈ એટલે અહીંયા આપણે જે એફિશિયન્સી શોધવાની છે જે કાર્યક્ષમતા શોધવાની છે કાર્યક્ષમતાનું સૂત્ર શું આવશે જો કોઈ પણ કાર્યક્ષમતા હોય દુનિયામાં એનું સૂત્ર આવું આવે કે આઉટપુટ અપોન ઇનપુટ હેને તમે કેટલું કાર્ય મેળવી શકો છો કેટલી વસ્તુ તમારા કામની છે એને લખવાની અંશમાં અને તમે કેટલી વસ્તુ આઈપી એને લખવાની છે છેદમાં તો આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા જુઓ તો અહીંયા શું આવશે તો આઉટપુટમાં શું આવશે કાર્ય આવશે ને તમારી કામની વસ્તુ શું છે જે કાર્ય આવે છે એના છેદમાં ઇનપુટ તમે શું આપ્યો એ તો કે ક્યુ ઇનપુટ લખું છું ક્યુ ટોટલ નથી લખતો કારણ કે ચક્રીય પ્રક્રિયામાં કુલ ઉષ્મા તમે કેટલી આપો છો એ તો જેટલું કાર્ય થાય એટલી જ આપો ને ડેલ્ટા યુ તો 0 હોય અહીંયા જુઓ છો કુલ ઉષ્મા તમે કેટલી આપો છો 100 આઈપી 50 લઈ લીધી તો કુલ તો 50 જ આઈપી ને પણ એ નહીં લખવાની તમે ટોટલ અહીંયા સ્ટાર્ટિંગમાં કેટલી આઈપી એ લખવાની ફરીથી કહું છું જ્યારે તમે ઉષ્મા ક્ષમતા સોરી કાર્યક્ષમતા શોધતા હો ત્યારે છેદમાં તમે જેટલી ઊર્જા આપો એ લખવાની પછી વાતાવરણમાં ગુપ્ત થાય તો તમે ગુમાવી દીધી ને એ તમારા કઈ કામમાં આવવાની નથી એટલે ઇનપુટમાં તમે જેટલી ઊર્જા આપો એ જ લખવાનું કુલ શોષાતી ઉષ્મા લખવાની નહીં
હવે આનો ઉપયોગ કરીને w ના છેદમાં q i નો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે કે કેટલું કાર્ય કર્યું. તો એના માટે અહીંયા આપણે a થી b અને b થી c માં ટોટલ તમે કેટલી ઉષ્માકીય શોધવું પડશે. હવે જો તાપમાન તમને યાદ રહી ગયા હોય તો આને હું ભૂસી નાખું છું. જો લખવું હોય તો લખી લો, નહીં તો સ્ક્રીનશોટ લઈ લો. મેં તો PDF આશા રાખું કે લગભગ તમને ટાઈમ પર મળી ગઈ હશે. તો હવે a થી b ની આપણે પહેલા વાત કરીએ. તો a થી b પ્રક્રિયા કેવી? સમતાપી, સમદાબી, સમોષ્મી, સમકદ. તો જો A પાસે કદ કેટલું હતું? V નોટ. B પાસે કદ કેટલું છે? V નોટ. હે ને, V અચળ છે. તો એ કેવી પ્રક્રિયા થઈ ગઈ? સમકદ પ્રક્રિયા થઈ ગઈ. અને સમકદ પ્રક્રિયામાં આપેલી ઉષ્માનું સૂત્ર શું? ડેલ્ટા Q બરાબર NCV ડેલ્ટા T આવું થાય છે. હવે N કેટલો? એ તો N જ છે. એક મોલ કીધું છે, નથી કીધું. તો N આપણે N જ રહેવા દો. છેલ્લે એ કેન્સલ થઈ જશે. ત્યારે એને એમ નમ રહેવા દો. CV કેવો વાયુ છે? વાયુ આપણી પાસે એક પરમાણ્વીય છે ને. એક પરમાણ્વીય વાયુ માટે CV કેટલું હતું? એ હતું 3R/2. અને ડેલ્ટા T, ડેલ્ટા T કેટલું આવશે? તાપમાનનો ફેરફાર કેટલો છે? પહેલા T નોટ હતો, હવે 2T નોટ થયો. તો T નોટનો ફેરફાર એ ડાયરેક્ટ લખું છું, નહીં તો તમે લખો હોય તો 2T નોટ - T નોટ, પછી એક સ્ટેપ લખીને 3NRT0/2 આવું લખવું હોય તો લખી શકો. આને કહી દો સમીકરણ નંબર 1. અથવા હજી એક વાત આની પહેલામાં કહી દો, એ બીમાં એવા પહેલા ઉપર તમે આવું લખો હોય તો લખી નાખજો. આપણી પાસે સૂત્ર શું છે? PV બરાબર NRT છે ને. તો આપણે શું લખ્યું હતું? P0V0 બરાબર NRT0 લખ્યું હતું. અહીંયા જો N દેખાય છે, R દેખાય છે, T0 દેખાય છે, તો એના T0 બરાબર P0V0 થશે. P0V0 પણ ગુણ્યા 3/2 કરવાનું ને, તો 3/2 P0 દબાણ અચળ છે. બી ઉપર દબાણ 2P નોટ હતું, સી ઉપર દબાણ 2P નોટ છે. તો દબાણ તમે ફેર્યું નથી. તો જો દબાણ અચળ હોય તો પ્રક્રિયા કેવી? સમદાબી. સમદાબી પ્રક્રિયા દરમિયાન આપેલી ઉષ્મા એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? એનસીપી ડેલ્ટા ટી આવું થશે. અને એનસીપી ડેલ્ટા ટી તો સીપી કેટલું? સીપી એક આણ્વીય પ્રક્રિયા માટે 5R/2 ને, તો એન 5R/2. તાપમાનનો ફેરફાર કેટલો? પેલા 2T નોટ હતો, હવે 4T નોટ થયો. તો 4T નોટ - 2T નોટ ડાયરેક્ટલી લખું તો 2T નોટ બગ્ગો બગ્ગો કેન્સલ થશે. NRT નોટ બરાબર પાછો શું લખું? P0V0. તો ડાયરેક્ટલી બોલું તો 5P0V0. આટલી તમે કુલ ઉષ્મા આપી, સોરી બી થી સી દરમિયાન કુલ ઉષ્મા આપી. આને તમે Q1 કહી દો, આને તમે ડેલ્ટા Q2 કહી દો. તો આપેલી કુલ ઉષ્મા, આપેલી કહું છું, વાયુએ શોષેલી કુલ ઉષ્માની વાત નથી કરતો, આપેલી કુલ ઉષ્મા એ કેટલી થશે? તો QI બરાબર થશે ડેલ્ટા Q1 વત્તા ડેલ્ટા Q2. ઐસા કુછ હોગા? તો ડેલ્ટા Q1 પ્લસ ડેલ્ટા Q2 કેટલો થશે? એ 3/2 વત્તા 5. અને કોમન શું આવશે? P0V0 આવશે. P0V0 અને આ કેટલું થશે? 5 × 10 = 13. તો 13/2 P0 પ્રક્રિયા દરમિયાન કુલ કાર્ય કેટલું થશે? એ થશે ક્ષેત્રફળ. વક્રનું ક્ષેત્રફળ ચોખ્ખું લખવું હોય તો ક્ષેત્રફળ, વક્રનું ક્ષેત્રફળ. અને કેટલું છે? બી થી સી ની લંબાઈ કેટલી છે? V2V0 - V0 થશે ને, આખું અહીંયા સુધી 2V0 અને આટલું V0. તો આ લંબાઈ કેટલી થઈ? ખાલી V0 થઈ. એ રીતે આ લંબાઈ કેટલી થઈ? VP0 થઈ. પણ અહીંયા ચોખ્ખું લખો કે BC × CD. BC કેટલું છે? એ છે 2P0 - P0. સીડી કેટલું છે? એ છે 2V0 - V0. અને બીજી એક સારી વાત એવી છે કે ચક્રીય પ્રક્રિયા કેવી છે? સમઘડી છે. સમઘડી હોય તો થતું કાર્ય ધન. હવે ડાયરેક્ટલી લખું તો P0V0 થશે તમારું કાર્ય. બસ જો આટલું આવડી જાય તો અહીંયા કિંમત મૂકવાની રહી છે.
કિંમત મૂકવા માટે આ તમારે જો નોટ્સમાંથી કોપી કરશો તો સમજી જશો આ વસ્તુ તમારે છેલ્લે લખવાની છે આ ખાલી મેં તમને સમજાવવા માટે કીધું હતું તો હવે આ વસ્તુ લખીને પછી કિંમત મૂકો તો W કેટલું આવ્યું P નોટ V નોટ અને છેદમાં Q કેટલું છે 13 ના છેદમાં 2 છેદનો છેદ અંશમાં જશે તો 2 ના છેદમાં 13 P નોટ V નોટ થશે બરાબર 2 ના છેદમાં 13 એ લગભગ લગભગ 15 જેવો આવશે એક્ચ્યુઅલી 0.15 અસલ આવતો હતો 0.15 અને જો ટકાવારીમાં લખશો તો 15% આટલી એની કાર્યક્ષમતા છે આ સાથે ચક્રીય પ્રક્રિયાની ઉષ્માગતિકીય કાર્યક્ષમતા તો આ દાખલામાં ખાસ કી પોઈન્ટ કયો હતો એક તો આ કે કાર્યક્ષમતા એટલે શું ઇનપુટના છેદમાં આઉટપુટ ઊંધું હોય લો આઉટપુટના છેદમાં ઇનપુટ આઉટપુટમાં આપણે શું લઈએ કાર્ય ઇનપુટમાં આપણે શું કરીએ ઉષ્મા આપીએ વાતાવરણમાં મુક્ત થતી કે વાતાવરણમાં ગુમાવાતી ઉષ્માને અહીંયા ધ્યાનમાં લેવાની નહીં એટલે સી થી ડી અને ડી થી એ વાળી ઉષ્માને આપણે ધ્યાનમાં લીધી નથી ખાલી જ્યારે જ્યારે તમે ઉષ્મા આપો છો તમારા ખિસ્સામાંથી ઉષ્મા જાય છે એની વાત કરવાની છે તો એમાં કઈ આવશે એ થી બી અને બી થી સી ની એ ટોટલ કેટલી આવી હતી એ 13 ના છેદમાં 2 પી નોટ વી નોટ આવી હતી બીજો કી પોઈન્ટ હતો કે અલગ અલગ એક જ બિંદુએ જો તમને તાપમાન આપ્યો હોય અને બાકીના બધા બિંદુએ તમને દબાણ આપ્યા હોય તો બાકીના બિંદુ ઉપર તાપમાન તમે શોધી શકો છો કે નહીં આનો એક દાખલો હું ડીપીપીમાં મૂકીશ તમારે અલગ અલગ બિંદુ ઉપર તાપમાન શોધીને બતાવવાના છે તો હવે આગળનો દાખલો જોઈએ જો આ ચેપ્ટરમાં આ વસ્તુ તમે મારા મોઢે ઘણી વાર સાંભળી હશે કે ચેપ્ટર પૂરું થતા સુધીમાં તમને ગ્રાફ થી રમતા આવડવું જોઈએ તો એ દાખલો હવે આપણે જોવાનો છે કે ગ્રાફ થી રમવું એટલે એકચ્યુઅલી શું એક ગ્રાફ આપેલો હોય અને બીજા ગ્રાફમાં કેવી રીતે ફેરવવો એ ટાઈપનો દાખલો છે રકમ એવી છે પીવી આકૃતિમાં દર્શાવેલી નીચેની પ્રક્રિયામાં 1 થી 2 પ્રક્રિયા સમતાપી છે એટલે કે 1 થી 2 સુધીમાં સમતાપી પ્રક્રિયા છે તો આપેલા પીવી વક્રને અનુરૂપ વીટી વક્ર અને ટીપી વક્ર શોધવાનો છે આપેલા પીવી વક્રને અનુરૂપ વીટી અને ટીપી વક્ર શોધવાનો છે જો અત્યારે મેં તમને એવું કીધું છે કે વીટી અને ટીપી વક્ર દોરો ત્યાં તમને ઓપ્શન આપેલા હશે ને ચાર ઓપ્શન આપેલો હોય તમારે ગ્રાફ સીધો પકડી જ લેવાનો હોય અત્યારે હું તમને દોરતા શીખવાડીશ કે ધારો કે તમને સબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછાય જે નથી પૂછાવાનો પણ તમને આવડવો જોઈએ એક વખત જો આવડી જાય તો ફટાફટથી તમને ઓપ્શન ચૂઝ કરતા આવડશે એટલે જો ફરીથી કહું છું જો તમને ગ્રાફ થી રમતા આવડતું હશે તો ચપટી વગાડતા આન્સર આવી જશે એક જ સેકન્ડ લાગશે અને જો નહીં શીખો અત્યારે તો તાળી વગાડશો ને તોય મેળ નહીં આવે તો થોડું ધ્યાન આપો એટલે એક્ઝામમાં તાળી ન વગાડવી પડે તો પહેલા કયો ગ્રાફ શોધવાનો કીધો છે વીટી ગ્રાફ શોધવાનો કીધો છે જે વીટી કહે ને તો વાય અક્ષ ઉપર વી લેવાનો એક્સ અક્ષ ઉપર ટી લેવાનો અને ઊંધું કે ટીવી ગ્રાફ શોધો તો વાય અક્ષ ઉપર ટી લેવાનો એક્સ અક્ષ ઉપર વી લેવાનો આ યાદ રાખજો જે પહેલા કે એને વાય અક્ષ ઉપર અને પછી જે આવે એને એક્સ અક્ષ ઉપર હવે પહેલા અવસ્થા એક આપણે માર્ક કરવાની આખામાં અવસ્થા એક ક્યાં હશે તો જો તમને ખબર ન પડતી હોય તો પહેલા એકદમ વચ્ચે માર્ક કરી દે આ તો એકદમ વચ્ચે નથી અહીંયા માર્ક કરી દેવાની એટલે અહીંથી તમારે ઉપર જવું પડે તોય વાંધો નહીં નીચે જવું પડે તોય વાંધો નહીં લેફ્ટ કે રાઈટ ક્યાંય પણ જવું પડે વાંધો આવે નહીં અત્યારે અવસ્થા ક્યાં લખવાની એકદમ વચ્ચે લખી દેવાની પછી એક થી બે જાઓ કેવી પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા છે એક થી બે જાતા સમતાપી પ્રક્રિયા છે એટલે કે તાપમાન વાળી અક્ષમાં ક્યાંય ફેરફાર કરવાનો નહીં તાપમાન વાળી અક્ષ કઈ છે આડી અક્ષ છે એટલે કે તમારે લેફ્ટમાં કે રાઈટમાં જવાનું નહીં તો ક્યાં જવાનું રહે ક્યાં તો તમે ઉપર જાશો ક્યાં તો તમે નીચે જાશો હવે ઉપર જવાનું કે નીચે એ જોવું પડશે ઉપર જાવ એટલે શું કે કદ વધે છે અને બિંદુથી નીચે ઉતરો એનો મતલબ કદ ઘટે છે તો તમે બોલો એક થી બે જો હું જાઉં તો કદ વધે છે કે ઘટે છે તો કદ ક્યાં છે એક્સ અક્ષ ઉપર એક્સ અક્ષ ઉપર એક થી બે વાળો ગ્રાફ ક્યાં જાય છે ડાબેથી ચાલુ કરીને જમણે જાય છે એટલે કે કદ વધે છે એટલે આ ગ્રાફ તમારો ક્યાં જશે ઉપર જશે બોલો આટલું ક્લિયર એટલે હવે આપને ખબર છે કે અહીંયાથી ઉપર જવાનું છે તો બિંદુ એક ને અહીંયા નીચે લઈ લો અને ત્યાંથી એક થી બે ક્યાં આવશે આવી રીતે ઉપર તરફ આવશે એટલે ધારો કે અહીંયા બિંદુ બે આ બિંદુ એક અને ગ્રાફ તમારો થઈ ગયો આ એક થી બે વાળો ક્લિયર તો હવે બે થી ત્રણ જવાનું છે બે થી ત્રણ જાવ એટલે શું અચળ રહે છે જો દબાણ વાળી અક્ષ ઉપર તમે ક્યાંય હલતા નથી એટલે આ કેવી પ્રક્રિયા થઈ ગઈ સમદાબી પ્રક્રિયા થઈ ગઈ અહીંયા લખી નાખો આ કેવી છે સમતાપી આ કેવી છે સમદાબી એવી રીતે આ બોલું એક થી ત્રણ કેવી છે સમકળ
જો આ દાખલો કેવો છે ખરેખર ચાલુ ક્લાસમાં ભણાવવાની મજા આવે, સામે તમે લોકો બેઠા હોય અને અહીંયા હું તમને સવાલ પૂછું ને તમે આન્સર આપો તો મને ભણાવવાની મજા આવે, તમને શીખવાની પણ મજા આવે. અત્યારે એવું શક્ય નથી, તો હું જ્યારે જ્યારે કહું કે બોલો એટલે તમે સમજી જાજો કે તમારે આન્સર આપવાનો છે. એટલે આન્સર ન આપો તો કઈ નહીં, પણ મગજમાં વિચારી લેજો કે એમ કહું કે બોલો બે થી ત્રણ કઈ છે, મગજમાં તરત વિચાર આવવો જોઈએ કે કેવી છે સમજાવી. જો તરત વિચાર ન આવતો તો પોઝ કરી દેવાનું અને વિચારવાનું, પછી જોવાનું કે મેં જે કીધું એ સાચું હતું કે નહીં. એટલે આવી રીતે થોડો ક્લાસ જો ઇન્ટરેક્ટિવ કરવો પોસિબલ નથી, ઝૂમ પર ક્લાસ લેવાતો નથી અત્યારે, તો ઇન્ટરેક્ટિવ ક્લાસ બનાવવો પોસિબલ નથી, તો આપણે આપણી રીતે એને ઇન્ટરેક્ટિવ કરવાની કોશિશ કરશું. હું એમ કહું કે વિચારો એટલે તમારે એટલીસ્ટ વિચારવાની કોશિશ કરવાની, આમાં બેઠું નહીં રહેવાનું. તો ધ્યાન આપો હવે કે આ કેવી પ્રક્રિયા છે સમજાવી અને આ કેવી પ્રક્રિયા છે સમકર. તો હવે બે થી ત્રણ જવામાં મારે દબાણ અચળ રાખવું છે. દબાણ અચળ હોય ત્યારે વીટી ગ્રાફ કેવો આવે, તો એ આવે સુરેખા અને ઉદગમ બિંદુમાંથી પસાર થતો એવો આવે ને. તો આ સુરેખા અને ઉદગમ બિંદુમાંથી પસાર થતો ગ્રાફ એટલે આવો લાંબો લચક આવશે. અહીંયા બે થી તમે આમ નીચે પણ આવી શકો, બે થી તમે આમ ઉપર પણ જઈ શકો. હવે પાછું જોવું પડશે કે નીચે આવવાનું કે ઉપર. બે થી નીચે આવવું એનો મતલબ શું કે વી ઘટે છે, અને બે થી ઉપર જવું મતલબ વી વધે છે. હવે તમે બોલો બે થી ત્રણ જવામાં વી વધે કે ઘટે? અહીંયા જુઓ વી આપણે આડો લીધો છે, તમારે ડાબી બાજુ જાવ છો એટલે તમારું કદ ઘટે છે. એટલે બે થી ત્રણ આવવામાં તમારે નીચે આવવું પડશે. બોલો આટલું ક્લિયર થઈ ગયું? અને એ પણ ક્યાં? તમે ઉદગમ બિંદુ તરફ જાતા હોય એવી રીતે સુરેખા ઉપર. એટલે આ થશે બે થી ત્રણ. બીજી વાત, ત્રણ થી એક જવામાં પાછું કદ અચળ છે. અહીંયા કદ અચળ ક્યાં છે? આ છે ને. તો કદ અચળ હોય અને એક જવું છે, તમારે આમ જ જવું પડશે. હવે તમારે ટેન્શન નહીં લેવાનું કે તાપમાન વધે છે કે ઘટે છે, જો કે તમે નક્કી કરી શકો ત્રણ થી એક જાવમાં તાપમાન વધે છે કે નહીં, કારણ કે સમતાપીના ગ્રાફ કેવા આવે? આવા કઈ આવે. જેમ જેમ તમે ઉદગમ બિંદુ થી દૂર જાવ તાપમાન વધે છે, તો ત્રણ થી એક દરમિયાન તાપમાન વધે છે. આવી રીતે તમે નક્કી કરી શકો, પણ જરૂર નથી. ત્રણ તમને મળી ગયું, એક તમને ખબર છે, ત્રણ થી એક જાવ તમારે આમ જ જવું પડશે ને, એટલે તાપમાન વધશે. તો આ થશે પલટાવવાનો છે, પણ તમે નહીં પલટાવતા, હાથે ગણવાની કોશિશ કરજો. અને એમસીક્યુ માં તમને આવી રીતે પૂછે કે પીવી નો ગ્રાફ આવો કઈક છે અને સમઘડી દિશામાં છે, તો વીટી નો ગ્રાફ કેવો આવશે? એ વિષમઘડી દિશામાં આવશે. અને ટીવી નો ગ્રાફ દોરવા જાવ તો તમારે નક્કી કરવાનું છે કે સમઘડી આવશે કે વિષમઘડી. પણ તમે ડાયરેક્ટલી એમ નક્કી નહીં કરી શકો, તમારે તો પ્લોટ કરીને ચેક કરવું પડશે કે સમઘડી છે કે વિષમઘડી. ઓકે, તો એવું ડાયરેક્ટ ગોખી નહીં નાખતા કે જો પીવી સમઘડી તો વીટી વિષમઘડી, એવું તમે ગોખી નાખતા નહીં. એ તમારે નક્કી કરવું પડશે આવી રીતે ગ્રાફ દોરીને. હવે આગળનો ગ્રાફ તમને કીધું છે પીપી વક્ર દોરવાનું. તો હવે ફરી તમારે હાથે વિડિયો પોઝ કરીને કોશિશ કરવાની છે કે ટીપી ગ્રાફ કેવો આવે. જો ટીપી ગ્રાફ તમારો સાચો આવે તો એકદમ ઓનેસ્ટલી, હું એકદમ ઓનેસ્ટલી, ખોટું બોલવાનું નથી, ખાલી કોમેન્ટ કરવાની છે કે હા મારે આવો ગ્રાફ આવ્યો હતો. પણ જો આવે તો તમને હું કઈ ઇનામ આપવાનો નથી. તો અહીંયા ટીપી છે તો વાય અક્ષ ઉપર આપણે ટી લેવાનો છે, એક્સ અક્ષ ઉપર આપણે પી લેવાનો છે. પાછું બિંદુ એક મૂકવાનું છે, એમાં પણ આપણે ખબર નથી ઉપર જવાનું નીચે જવાનું, લેફ્ટમાં જવાનું રાઈટમાં જવાનું, તો એકદમ મિડલમાં મૂકી દો અત્યારે. હવે બિંદુ આ કયું થઈ ગયું? બિંદુ એક. એક થી બે જવામાં શું અચળ છે? સમતાપી તાપમાન અચળ છે. તાપમાન અચળ હોય એટલે ટી ઉપર તો તમારે હલવાનું નહીં, એટલે ગ્રાફ તમારો આડો આવશે. એટલે આવો કઈક થશે. હજી આપણને ખબર નથી કે લેફ્ટમાં જવાનું કે રાઈટમાં. લેફ્ટમાં જાવ એટલે શું? દબાણ ઘટે. રાઈટમાં જાવ એટલે શું? દબાણ વધે. તો જો એક થી બે જાવ ત્યારે તમારું દબાણ ઘટે છે, એક થી બે જાવ તમે નીચે ઉતરો છો ને, નીચે ઉતરો એટલે દબાણ ઘટે. જો દબાણ ઘટે તો હવે ક્લિયર થઈ ગયું કે તમારે રાઈટ થી લેફ્ટ જવાનું છે. એટલે અહીંયા ક્યાંક તમારી અવસ્થા બે આવશે અને આ થઈ ગયો ગ્રાફ એક થી બે નો. આ ક્લિયર? હવે બે થી ત્રણ જવામાં, બે થી ત્રણ જવામાં દબાણ અચળ છે. દબાણ અચળ એટલે પી ઉપર તમારે હલવાનું નહીં, એ અચળ રાખવાનું. જો તમે પી ઉપર હલો નહીં એટલે તમારે ઊભું જ હલવું પડશે. એટલે ફરીથી પાછા તમારી પાસે બે ઓપ્શન આવ્યું, યા તો તમે બે થી ઉપર જાઓ યા તો તમે બે થી નીચે આવો. જો બે થી ઉપર જાઓ તો તાપમાન વધે છે, જો બે થી નીચે આવો તો તાપમાન ઘટે છે. હવે જો તો બે થી ત્રણ જવામાં અહીંયા જો આ તાપમાન, ધારો કે આ જે સમતાપી છે એનું તાપમાન તમે T1 કહી દો, આનું T2 કહી દો અને અહીંયા T3 કહી દો,
सीधी बात है जावा तापमान घटे आज वस्तु ते हम जय वीटी ग्राफ प्लॉट करो त्यारे जोयुं तापमान विरुद्ध पी के पी विरुद्ध टी नो ग्राफ केवो आवे ए आवे सुरेखा अने केवो तो के उद्गम बिंदु माथी पसार थतो तो आ थई गयो उद्गम बिंदु माथी पसार थतो હજી મને એમ નથી ખબર કે દબાણ વધે છે કે ઘટે છે પણ નક્કી કરીને ક્યાં જવું છે ત્રણ થી એક ને જોડવાનો છે ને એટલે આ થશે તમારી અવસ્થા અથવા દિશા તો બસ આ થઈ ગયો ટી પી નો વક્ર આશા રાખું કે આ રીતે તમને ગ્રાફ થી રમતા આવડશે હજી એક દાખલો ગણાવવાનો છું હવે આગળનો એવો જ એક દાખલો છે કે નીચે આપેલા પીવી વક્ર ને અનુરૂપ ટીવી તથા પીટી વક્ર શોધવાનો છે આગળના દાખલામાં વીટી તથા ટીપી વક્ર શોધવાનો અહીંયા થોડું ઊંધું છે એટલે ડીપીપી માં ઊંધું કરીને આપ્યું હશે એટલે અહીંયા અત્યારે ટીવી શોધો તો ડીપીપી માં સેમ દાખલા માટે વીટી શોધવાનું તમને હું આપીશ તો પહેલા ટીવી ઉપર ફોકસ કરીએ પહેલા અવસ્થા એક તમારે ક્યાંક મૂકી દેવાની તો આમે મૂકી દીધી અવસ્થા એક એકદમ વચ્ચે હવે અવસ્થા એક માંથી બે માં જવાનું છે અવસ્થા એક થી બે જતા શું છે દબાણ અચળ છે જો દબાણ અચળ હોય તો ટીવી નો વક્ર કેવો આવે એ આવે સુરેખા અને એ પણ કેવો ઉદ્ગમ બિંદુ માંથી પસાર થતો તો ઉદ્ગમ બિંદુ માંથી પસાર થતી સુરેખા એટલે શું આવું કઈ હવે એમાં પણ તમે આમ ઉપર પણ જઈ શકો નીચે પણ જઈ શકો એ કેવી રીતે નક્કી કરવાનું કે જો એક થી બે આવું તો કદ વધે છે કદમાં તમે ડાબે થી જમણે આવો છો ને તો અહીંયા પણ બી ક્યાં છે એક્સ અક્ષ ઉપર જ છે તો પાછું ડાબે થી જમણે જવાનું થશે એટલે બિંદુ એક થી ડાબે થી જમણે જાવ તો ઉપર ચડીશ ને એટલે મને ખબર છે કે અહીંયા મારે ઉપર ચડવાનું છે એટલે બિંદુ એક પહેલે થી આટલે ક્યાંક નીચે લઈ લો આ ખબર પડી બિંદુ એક ને મેં શિફ્ટ શું કામ કર્યો બેકગ્રાઉન્ડ નો વરસાદ નો અવાજ આવતો હોય તો ઇગ્નોર કરજો હું શક્ય હશે તો એડિટિંગ માં હટાવવાની કોશિશ કરી બાકી આશા રાખું કે તમને મસ્ત રીતે સંભળાતું હશે તો બિંદુ એક અહીંયા આવ્યું એક થી બે જવામાં તમારે અહીં ઉપર ચડવાનું છે એ પણ ક્લિયર થઈ ગયો પણ આ થઈ ગયો તમારું અવસ્થા બે બે થી ત્રણ આવો બે થી ત્રણ આવવામાં તમારે કદ બદલવાનું નથી તો અહીંયા પણ બે થી ત્રણ જવામાં કદ બદલાશે ને તો કદ નહીં બદલાય તો એક્સ અક્ષ ઉપર ડાબે જમણે મૂવ નહીં થાય એટલે સીધે સીધું નીચે ઉતરવાનું એટલે આ થશે અહીંયા ત્યાં અવસ્થા નંબર ત્રણ એ થોડી નીચે લખવું કારણ કે ત્યાંથી લાઈન પસાર કરવાની છે હવે અવસ્થા ત્રણ થી ચાર જવામાં ફરીથી દબાણ અચળ ફરીથી દબાણ અચળ એટલે પાછો ઉદ્ગમ બિંદુ માંથી પસાર થતી સીધી રેખા એને અનુરૂપ આવશે ગ્રાફ હવે ત્રણ થી ઉપર પણ જઈ શકો ત્રણ થી નીચે પણ જઈ શકો પણ ફરીથી તમને ખબર છે કે તમારે જમણે થી ડાબે ચાલવાનું છે કદ ઘટાડવાનું છે તો ત્રણ થી જો તમારે કદ ઘટાડવું હોય એટલે ડાબે ભાગવું પડશે ને ડાબે ભાગવા માટે આ ગ્રાફ આવીધામ નીચે ઉતરશે એટલે આ થઈ ગયો ત્રણ થી ચાર અને ચાર થી એક માં પાછું કદ અચર રાખીને સીધે સીધે ઉપર ચડવાનું છે એટલે ચાર અહીંયા અને એક ઉપર તો ये हो गया आपका ग्राफ અને ગ્રાફ આવો કઈ આવશે 1 થી 2 2 થી 3 3 થી 4 આ શું થઈ ગયો ટી વી નો ગ્રાફ એવો ને એવો તમારે વી ટી નો ગ્રાફ દોરવાનો છે અને એની પછી હવે તમારે દોરવાનો છે પી ટી ગ્રાફ તો અહીંયા વાય અક્ષ ઉપર લેવાનો છે પી એક્સ અક્ષ ઉપર લેવાનું છે તાપમાન અને આ આખાને હટાવવાનું છે ફરીથી બિંદુ 1 ક્યાં મૂકવાનું એક્ઝેક્ટ મધ્યમાં મૂકવાનું મૂકો બિંદુ 1 ને એક્ઝેક્ટ મધ્યમાં અત્યારે પછી એક થી બે જવામાં દબાણ અચળ તો અહીંયા દબાણ અચળ રાખવાનું ને એમાં ઉપર નીચે મૂવ નહીં થવાનું હવે તમને ખબર છે કે એક થી બે જવામાં તમારે જમણે ભાગવું પડશે એટલે બિંદુને અહીંયા ક્યાંક લઈ લો તો એક થી આ એક મળી ગયો તમને અને તમારે આમ જવાનું છે એ પણ ક્લિયર થઈ ગયું તો અહીંયા બે અને આ થઈ ગઈ તમારી દિશા હવે બે થી ત્રણ આવવામાં શું થશે કદ અચળ બે થી ત્રણ આવવામાં કદ અચળ જો કદ અચળ તો પી થી ટી નો ગ્રાફ કેવો ઉદ્ગમ બિંદુ માંથી પસાર થતો અને સુરેખા તો પછી એ જોવું પડશે કે બે થી ત્રણ આવવામાં નીચે આવવાનું કેવું પડે જો આવું છે બે થી ત્રણ એટલે આવો પાછો ગ્રાફ બનશે ને અહીંથી તમે નીચે જઈ શકો અહીંથી તમે ઉપર પણ જઈ શકો પણ એટલું ખબર છે કે બે થી ત્રણ આવવામાં પી ઘટે છે નીચે આવો જોઈએ તમે તો અહીંયા પણ તમારે નીચે જવું પડશે તો જ આ પી ઘટશે એટલે અહીંયા બી આમ નીચે આવવું પડશે એટલે આને તમે કહી દો ત્રણ બે થી ત્રણ પછી ત્રણ થી ચાર માં પાછો પી અચળ પી અચળ તો તમારે પાછો આડું ભાગવાનું છે અને પાછો ચાર થી એક માં કદ અચળ એટલે ઉદ્ગમ બિંદુ માંથી પસાર થતી સુરેખા
અને હવે તમને બિંદુ ચાર આખરે ક્યાં મળશે તો આ બિંદુ ચાર અને ચાર થી એક આ દિશામાં થશે તો આ થઈ ગયો આ એક થી બે બે થી ત્રણ ત્રણ થી ચાર અને ચાર થી એક એ શું થઈ ગયું પી ટી નો ગ્રાફ આ ગ્રાફને અનુરૂપ તો આવી રીતે એક ગ્રાફમાંથી બીજો ગ્રાફ દોરતા હવે તમને આવડવું જોઈએ અને આવડવું જ જોઈએ જો આટલું ક્લિયર ન હોય તો વિડીયો ફરીથી જોજો ડાઉટ હોય તો મને પૂછી લેજો પણ ભૂલાવવું જોઈએ નહીં ડીપીપી ના દાખલા અટેમ્પ્ટ કરવાના છે અત્યારે આપણે જે બે દાખલા ગણ્યા એ તો એમાં હશે જ ઊંધા કરીને અને એક ત્રીજો દાખલો તમને એક્સ્ટ્રા આપું છું એ તમારે ગણવાનો છે હવે આગળનો દાખલો અત્યાર સુધી આપણે જે ગ્રાફ જોયા એ કેવા ગ્રાફ હતા પી વી હોય વી ટી હોય કે ટી પી હોય ત્યાં પછી એનું ઊંધું હોય અહીંયા ગ્રાફ છે લોગ ટી અને લોગ વી નો એનો ગ્રાફ છે ધ્યાનથી આવજો તો ગ્રાફ સવાલ એવો છે નીચેની પ્રક્રિયામાં વાયુની પરમાણ્વિકતા શોધવાની છે કેવી રીતે શોધશો જોઈએ નીચેની પ્રક્રિયામાં વાયુની પરમાણ્વિકતા શોધવાની છે ગ્રાફ એવો આપ્યો છે કે લોગ ટી અને લોગ વી ના મૂલ્ય આવી રીતે છે કે જયારે ચાર અને એક હોય ત્યારે એ બંને છેદે એટલે કે અહીંયા એક બિંદુ છે પછી એ બિંદુ એ કહી દો અથવા અવસ્થા એ કહી દો અવસ્થા એ થી અવસ્થા બી કેવી છે તો એ અહીંયા ચાર ઉપર અને આ બાજુ બે ઉપર એટલે કે લોગ ટી એના માટે બે છે લોગ વી ચાર છે આ આવી કઈ પ્રક્રિયા છે અહીંયા છે તમારી પાસે બિંદુ બી તો આ પ્રક્રિયા આવી રીતે જો ફોલો કરતો હોય ગ્રાફ તો તમારે કહેવાનું છે કે પ્રક્રિયાની આણ્વિકતા કેવી હશે અને બીજી એક વાત આ સમોષ્મી પ્રક્રિયા છે એવું રકમમાં આપેલું છે તો હવે આનો જવાબ કેવી રીતે શોધશું તો પહેલા તમે આનો ઢાળ શોધી શકો કે ઢાળ બરાબર શું લખાશે ઢાળ બરાબર લખાય વાય અક્ષ ઉપર જે રાશિ હોય એ છેદમાં એક્સ અક્ષ ઉપરની રાશિ એટલે કે લોગ ટી ના છેદમાં લોગ વી આનો ઢાળ થશે ને અને અહીંયા ઢાળ કેટલો થશે તો એ થી બી સુધીમાં લોગ ટી કેટલો વધે ચાર થી બે ને એટલે ચાર માઇનસ બે અચ્છા ચાર માઇનસ બે નહીં બે માઇનસ ચાર કરવું પડશે અંતિમ માઇનસ ફાઇનલ કરવું પડશે ને સોરી અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડશે ને એટલે આ કેટલું થશે બે માઇનસ ચાર એના છેદમાં એ થી બી આવવામાં અંતિમ ચાર અને પ્રારંભિક એક છે લોગ બી ની વાત કરું છું તો એ કેટલું થશે ચાર માઇનસ એક આ કેટલું થયું માઇનસ બે ના છેદમાં ત્રણ થયું તો તમે કહી શકો કે લોગ ટી બરાબર માઇનસ બે ના છેદમાં ત્રણ લોગ વી હવે લોગ નો જે કઈ પણ સહગુણક હોય એને તમે વી ની ઘાતના રૂપમાં લખી શકો એટલે કે લોગ ટી બરાબર વી ની કેટલી ઘાત માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત ને અચ્છા વી ની નહીં લોગ વી ની માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત ને અને લોગ લોગ કેન્સલ કરો તો કે કેન્સલ નો કહેવાય બે બાજુ એન્ટી લોગ લીધા એવું કહેવાય તો તમને શું મળશે ટી બરાબર વી ની માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત અથવા તમે આવું પણ કહી શકો કે ટી વી ની બે ના છેદમાં ત્રણ ઘાત બરાબર એક જે અચળ છે હવે આ સૂત્ર ક્યાંક જોયું જોયું લાગે છે સમોષ્મીય પ્રક્રિયા માટે શું છે ઇક્વેશન કે ટી વી ની એક માઇનસ ગામા ના ગામા માઇનસ એક ઘાત બરાબર અચળ આવું છે ને કે સમોષ્મીય પ્રક્રિયા માટે ટી વી ની ગામા માઇનસ એક ઘાત બરાબર અચળ એટલે આ સમીકરણ ને આ સમીકરણ સાથે સરખાવતા તમે કહી શકો કે ગામા માઇનસ એક બરાબર બે ના છેદમાં ત્રણ તો ગામા બરાબર બે ના છેદમાં ત્રણ વત્તા એક એટલે એ કેટલું થશે પાંચ ના છેદમાં ત્રણ ગામા પાંચ ના છેદમાં ત્રણ કયા વાયુ માટે આવે એ આવે દ્વિ પરમાણ્વીય વાયુ માટે ના એક પરમાણ્વીય વાયુ માટે અથવા એક આણ્વિક વાયુ માટે તો આ વાયુ કેવો હશે એક આણ્વિક અથવા એક પરમાણ્વિક વાયુ હશે તો આવી રીતે તમે આપેલા ગ્રાફ ઉપરથી વાયુની આણ્વિકતા કે પરમાણ્વિકતા પણ શોધી શકો હવે આગળનો દાખલો લખો કદ વી અને દબાણ પી નો આદર્શ વાયુ સમતાપીય રીતે 16 વી સુધી પ્રસરણ પામે છે એટલે પી વન આપ્યું છે એ પી છે અને વી વન આપેલું છે એ વી છે એની પછી પી ટુ કેટલું થાય નથી ખબર પણ વી ટુ કેટલું થાય છે 16 વી થાય છે તો એની પછી તમે પી શોધી શકો કેવી રીતે વિસ્તરણ પામે છે સમતાપીય રીતે સમતાપી માટે પી વી બરાબર અચળ ને પી વી બરાબર એન આર ટી જે બધું અચળ છે તો સમતાપી છે પ્રક્રિયા સમતાપી છે તો પી વન વી વન બરાબર પી ટુ વી ટુ તો અહીંયા પી વી બરાબર પી ટુ ગુણ્યા 16 વી તો પી ટુ કેટલો આવ્યો એ આવ્યો પી ના છેદમાં 16 પી ટુ મળી ગયો પી ના છેદમાં 16 હજી રકમ પૂરી નથી રકમ પાછી પહેલેથી બોલું છું
કર્લ વી અને દબાણ પી નો આદર્શ વાયુ સમતાપીય રીતે 16 વી સુધી પ્રસરણ પામે છે અને પછી સમોષ્મી રીતે વી કદ સુધી પાછો સંકોચિત થાય છે. જો ગામા બરાબર 1.5 હોય તો અંતિમ દબાણ શોધવાનું છે. હવે દાખલો આગળ વધારે પહેલા તમને હું ગ્રાફ બતાવી દઉં. એ ગ્રાફ તમે આકૃતિ જવાબમાં દોરો તોય વાંધો નહીં, નો દોરો તોય વાંધો નહીં, પણ દોરો તો સારું એટલે તમને સીધું રેફરન્સ મળી રહે. તો જો આવી રીતે છે, અહીંયા આ પી, અહીંયા વી, અને ધારો કે આ છે કોઈ અવસ્થા. અહીંયા આ શું છે, આ કદ પી અને આ કદ સોરી આ કદ વી અને અહીંયા દબાણ પી, આવું કઈ છે. એને તમારે સમતાપીય રીતે વિસ્તરણ પમાડવાનું છે. વિસ્તરણ એટલે વી વધશે, સમતાપીયમાં વી વધે તો કદ ઘટે, એટલે તમારો ગ્રાફ કેવો આવે, આવો આવે. અહીંયાથી તમે આ બિંદુ પર પહોંચ્યા જ્યાં વી કેટલું છે 16 વી, એટલે આ દબાણ કેટલું થશે પી ના છેદમાં 16. આટલે સુધી ક્લિયર છે. હવે અહીંથી તમારે પાછું ઓળવાનું છે, કારણ કે હવે પાછો એને સંકોચન કરાવવાનું છે, અને સંકોચન પણ કેટલું વી સુધી. પણ અહીંયા હવે સમતાપીય રીતે પાછું ન જાવ. જો સમતાપીય રીતે પાછા જાવ તો તમે સેમ પદ ઉપર જઈને પાછા અહીંયા પહોંચી જાવ, અંતિમ દબાણ કેટલું હશે પી નું પી. પણ આપણે હવે જવાનું છે સમોષ્મીય રીતે, અને જો તમને ખબર હોય કે જેનો ગામા વધારે એમાં સમોષ્મ એનો ગ્રાફ વધારે ઝડપથી વધવાનો છે. અહીંયા શું આવે, પી વી અચળ હતું, હવે આમાં પી વી ની ગામા ઘાત અચળ થશે ને, એટલે ગ્રાફ કેવો આવશે, વધારે ઝડપથી બદલાશે, એટલે આવો ગ્રાફ આવે. આ કયો છે, સમતાપી. આ ગ્રાફ કયો છે, સમોષ્મી. સમતાપીમાં પી વી બરાબર અચળ અને સમોષ્મીમાં પી વી ની ગામા ઘાત બરાબર અચળ. અહીંયા સમોષ્મી માટે વી ની ઘાત મોટી છે આની સાપેક્ષે, એટલે આ ગ્રાફ વધારે ઝડપથી ઉપર ચડશે, એટલે આવો લીધો છે. એટલે અહીંયા જે દબાણ આવશે, હવે કદ તો પાછું વી નું વી જ છે, એ સમયે જે દબાણ આવે અને તમે પી થ્રી કહી દો, એ તમારે શોધવાનું છે. તો આ બિંદુ પર કદ અને તમને દબાણ ખબર છે ને, આ પી ટુ વી ટુ હોય તો પી ટુ કેટલો 16, સોરી પી ના છેદમાં 16 અને વી ટુ કેટલો 16 વી, આટલું તો ખબર છે. હવે સમોષ્મી માં શું છે, પી વી પાવર ગામા અચળ ને, તો અહીંયા લખું છું સમોષ્મી પ્રક્રિયામાં, સમોષ્મી પ્રક્રિયામાં પી ટુ વી ટુ ની ગામા ઘાત એટલે કેટલી 1.5 ઘાત બરાબર પી ટુ સોરી પી થ્રી વી થ્રી ની 1.5 ઘાત, પી થ્રી વી થ્રી ની 1.5 ઘાત. એમાં તમને પી ટુ વી ટુ ની વેલ્યુ ખબર છે, વી થ્રી કેટલો છે, વી થ્રી પાછો વી છે ને, અહીંયા લખી નાખું કે વી થ્રી બરાબર પાછો વી જ લેવાનો છે. બધી કિંમત આમાં મૂકી દો, તમને એનો જવાબ આવી જશે. આ વસ્તુ અત્યારે હું હટાવું છું એટલે અહીંયા લખી શકાય. તો પી ટુ એટલે કેટલો, એ પી ના છેદમાં 16 ગુણ્યા વી ટુ એટલે કેટલો, વી ટુ એટલે 16 વી ગુણ્યા અને એની ગામા ઘાત એટલે કે 16 વી ની 1.5 ઘાત. પછી પી થ્રી કેટલો એ આપણે શોધવાનો છે, અને વી થ્રી કેટલો પાછો વી એની 1.5 ઘાત. તો જો વી ની 1.5 ઘાત, વી ની 1.5 ઘાત એ તો કેન્સલ થઈ જશે. અહીંયા 16 કેન્સલ થશે નહીં થાય, અહીંયા શું છે 16 ની 1.5 ઘાત, અને નીચે ખાલી 16 છે એટલે વધશે શું ઉપર, કે પી ગુણ્યા 16 ની 1.5 ઘાત માઇનસ 1 બરાબર પી થ્રી થશે. અને હવે 1.5 માઇનસ 1 એટલે 0.5 અને કોઈ પણ ની 0.5 ઘાત એટલે નું વર્ગમૂળ ને, તો આ શું થશે 16 નું વર્ગમૂળ. ડાયરેક્ટલી લખું છું કે પી થ્રી બરાબર કેટલું થશે, પી ગુણ્યા, ચલો એક લખી નાખું કે 16 ની 0.5 ઘાત એટલે 4 પી. તો તમારું અંતિમ દબાણ કેટલું આવશે, એ આવશે 4 પી જેટલું. હવે અહીંયા થોડુંક મેં રફલી લખ્યું છે પણ તમને પીડીએફમાં પ્રોપરલી દાખલો ગણેલો મળી જશે, તો ટેન્શન લેવાની જરૂર નથી. તો હવે આજનો છેલ્લો દાખલો, પણ દાખલો થોડો કોમ્પ્લિકેટેડ છે, કોમ્પ્લિકેટેડ નથી, કોન્સેપ્ટ નવો છે, તો થોડું ધ્યાન આપજો. એક પાત્રમાં 20 મોલ દ્રી આણ્વિક આદર્શ વાયુને ટી જેટલા નિરપેક્ષ તાપમાને ભરેલો છે. જ્યારે વાયુને ઉષ્મા આપવામાં આવે છે, વાયુને આપણે ગરમ કરવાનો છે, ત્યારે તાપમાન અને કદ બંને અચલ રહે છે. આ બહુ મહત્વનો, તાપમાન અને કદ બંને અચલ રહે છે, પણ 8 મોલ વાયુનું પરમાણુમાં વિભાજન થઈ જાય છે, તો વાયુને આપવામાં આવેલી કુલ ઉષ્મા શોધવાની છે. જો તમે ધારો કે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપો, ડેલ્ટા ક્યુ નું સૂત્ર શું હતું, એ હતું ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ, આવું હતું ને. હવે અહીંયા શું કીધું,
તાપમાન અને કદ બંને અચલ રહી છે. તાપમાન જો અચલ રહે તો ડેલ્ટા યુ ઝીરો, કદ જો અચલ રહે તો ડેલ્ટા ડબલ યુ ઝીરો. એટલે આપવામાં આવેલી કુલ ઉર્જા કેટલી? ઝીરો. આવી રીતે દાખલો ગણશો એટલે માર્ક પણ મળશે ઝીરો. ઉલટામાં જો તમે ઝીરો વાળો ઓપ્શન કર્યો છે તો આગળ જે સાચા પડ્યા તેમાંથી એક માર્ક ઉડી જશે, નેગેટિવ માર્કિંગ હોય ને. એટલે આવી રીતે આ દાખલો ગણવાનો થશે નહીં. આના માટે તમને પહેલા તો આ સૂત્ર યાદ હોવું જોઈએ કે U બરાબર કેટલા થાય. એ થાય NCVT. જો હું NCV ડેલ્ટા T વાળા સૂત્રની વાત નથી કરતો કે NCV DT વાળા સૂત્રની વાત નથી કરતો, એ શું હતું કે DU બરાબર NCV DT હતું ને, એટલે કે તાપમાનનો ફેરફાર જેટલો થાય એને અનુરૂપ ડેલ્ટા U, એટલે કે આંતરિક ઉષ્માનો ફેરફાર કેટલો આવ્યો કે NCV ડેલ્ટા T. આ શું છે? આંતરિક ઉષ્માનું સૂત્ર છે, આંતરિક ઉષ્માના ફેરફારનું સૂત્ર નથી. એ આના ઉપરથી જ આવે. ધારો કે પ્રારંભમાં એટલે કે U1 બરાબર 0 હતું, અંતિમમાં એટલે કે U2 બરાબર ધારો કે U થાય. પ્રારંભમાં T બરાબર 0 હતું અને T બરાબર T2, એટલે કે કોઈ વાયુનું તાપમાન તમે 0 થી T વધારો એ સમયે એની આંતરિક ઉષ્મા જો 0 થી U થતી હોય તો હવે આને તમારે ખાલી ઇન્ટિગ્રેશન જ કરવાનું રહ્યું કે કેટલું આવશે? અહીંયા યુ આવશે, યુ ટુ માઇનસ યુ વન એટલે ઝીરો ને, સોરી યુ માઇનસ ઝીરો એટલે યુ ને, તો અહીંયા યુ બરાબર એન સી વી ટી આવે. અત્યારે આ બધું ક્યાંય લખવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે કોઈ પણ ગેસની કે વાયુની આંતરિક ઉષ્મા કેટલી હોય કે આંતરિક ઉર્જા કેટલી હોય એન સી વી ગુણ્યા ટી, એટલે એનું જે કંઈ પણ તાપમાન હોય એ. તો પ્રારંભમાં શું છે? પ્રારંભમાં એન બરાબર 20 છે, સી વી કેટલા હશે? તો અહીંયા લખું છું પ્રારંભમાં, પ્રારંભમાં એન બરાબર 20, સીવી બરાબર કેટલા છે? દ્વિઆણ્વિક વાયુ છે ને, તો દ્વિઆણ્વિકમાં અથવા તો દ્વિપરમાણ્વિકમાં સીવી કેટલા? 5/2R, એટલે અહીંયા 5R/2. અને ટી તાપમાન ટી જ કીધું છે તો એટલે એમનું રહેવા દો. તો પ્રારંભમાં કુલ ઉષ્મા કેટલી? પ્રારંભમાં કુલ આંતરિક ઉષ્મા એને હું લખું છું યુઆઈ, યુ ઇનિશિયલ, એ કેટલી થશે? એન સીવી ટી. તો એ 20 × 5/2RT બગ્ગો બગ્ગો કેન્સલ, તો આ થશે અહીંયા 10 આવશે ને, તો 50 RT. આટલી ઉષ્મા તમારી પાસે પ્રારંભમાં હતી. હવે અંતિમ, હવે તમે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપ્યા પછી શું કર્યું? તાપમાન વધ્યું ના, કદ વધ્યું ના, એટલે કે કાર્ય તો થયું નથી. પણ થયું શું કે જે દ્વિઆણ્વિક હતા ને એનું વિભાજન થયું. 8 મોલ જેટલા જે દ્વિઆણ્વિક હતા એનું વિભાજન થઈ ગયું. એટલે ધારો કે ઓક્સિજન હતો તમારી પાસે, એનું વિભાજન થઈ ગયું તો શું થઈ ગયું? O+O થઈ ગયો ને. તો હવે ઓક્સિજનનો 1 મોલ હોય તો આનો પણ 1 મોલ હોય, આનો પણ 1 મોલ હોય. સમજાય છે કે ઓક્સિજનનો જો 1 મોલ હોય તો સામે 1-1 મોલના 2 ઓક્સિજન, એટલે કે આ O2 હતો એમાંથી 1-1 મોલના 1-1 ઓક્સિજન એવી રીતે 2 મળ્યા. તો હવે મોલની સંખ્યા કેટલી થશે? તો અંતિમમાં એવું છે કે અંતિમમાં 1 આણ્વિક અથવા 1 પરમાણ્વિક વાયુ કેટલા છે? તો કે 16 મોલ છે. 8 મોલ ઓક્સિજન હતા, ધારો કે તમારી પાસે 8 O2 હતા તો એમાંથી 16 O થઈ ગયા, એટલે 1 પરમાણ્વિક કેટલા હતા? હવે 8 મોલ વધ્યા, સોરી 8 ને 2 8 2 16 મોલ વધ્યા છે, પ્લસ દ્વિપરમાણ્વિક વાયુ કેટલા વધ્યા છે? તમારી પાસે પહેલા કેટલા હતા? 20 મોલ હતા, એમાંથી 8 મોલ નું તો વિભાજન થઈ ગયું, તો દ્વિપરમાણ્વિક તમારી પાસે વધ્યા છે 12 મોલ. તો હવે આની આંતરિક ઉષ્મા શોધવી હોય એટલે કે યુ ફાઇનલ, તો શું કરવું પડે? N1 CV1 T1, ટી તો સેમ જ છે એટલે હું ટી રહેવા દઉં છું, વત્તા N2 CV2 અને ટી, આવું થશે. એટલે કે 1 પરમાણ્વિકની આંતરિક ઉષ્મા વત્તા 3 પરમાણ્વિકની આંતરિક ઉષ્મા. 1 પરમાણ્વિકમાં એન કેટલું? 16, તો 16 ગુણ્યા સીવી કેટલું? 3/2R, એટલે કે 3R/2 ગુણ્યા ટી, વત્તા N2 કેટલો 3 પરમાણ્વિક માટે? 12 ગુણ્યા સુધી સીવી કેટલો? એ ફરીથી 5/2R થશે ને, 5/2R અને ટી નો ટી અહીંયા કેન્સલ કરો તો આ કેટલું થશે? 8 × 8 = 24 RT, વત્તા આ કેટલું થશે? 6 × 2 = 12, 6×5 = 30 RT, તો કુલ કેટલા? 54 RT. આટલી અંતિમ ઉષ્મા થઈ. જો પહેલા કેટલી હતી? 50 RT, હવે કેટલી ઉષ્મા છે? 54 RT. એનો મતલબ તમે જે ઉષ્મા કેટલી આપી હશે? 4 RT જેટલી આપી હશે.
એટલે કે ડેલ્ટા યુ અથવા ડેલ્ટા ક્યુ એ કેટલી તમે ઉષ્મા આપી તો કે ચોક અથવા યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ યુ ફાઇનલ કેટલા 54 આર ટી માઇનસ 50 આર ટી બરાબર 4 આર ટી આટલી ઉષ્મા તમે બહારથી આપી હશે. હવે જો ફરીથી પહેલા સૂત્રની આપણે વાત કરીએ કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ, અહીંયા શું થયું તો કે આંતરિક ઉષ્માનો ફેરફાર આમ નથી થયો, એસ સચ એનું કોઈ તાપમાન વધ્યું નથી, અને ડેલ્ટા ડબલ્યુ તો થયું નથી કારણ કે કાર્ય તમે કર્યું નથી. તો આજે તમે ઉષ્મા આપી એ ક્યાં વપરાણી, તો એ બે અણુ વચ્ચેના બંધ અથવા તો બે પરમાણુ વચ્ચેનો બંધ તોડીને એમાંથી એક એક પરમાણુ બનાવવા માટે વપરાણી, આવું તમે કહી શકો. અને તમે કેટલી ઉષ્મા આપી 4 આર ટી જેટલી. તો બસ આજના ક્લાસમાં આટલું જ, આશા રાખું કે કંઈક નવું શીખવા મળ્યું હશે, દાખલામાં નવા કોન્સેપ્ટ તમને આવડ્યા હશે, અને ગ્રાફથી રમવા વાળી જે ક્લેરિટી હવે તમને કંઈક આવી હશે. ડીપીપીમાં જે પ્રોબ્લેમ આપ્યા છે જરૂર જરૂર અને જરૂરથી અટેમ્પ્ટ કરજો. નહીં આવડે મને ખબર છે, સ્ટાર્ટિંગમાં લોચા પડશે, બે ત્રણ વખત ગ્રાફને ભૂસવા પણ પડશે, પણ એથી હાર માન્યા વગર કોશિશ તો કરજો, નહીતર પછી તમને જે જવાબ મોકલવામાં આવે છે એમાં મોકલાવી દઈશ. અથવા એવું કરજો, નીચે કોમેન્ટ કરી દેજો, જો દાખલો સોલ્વ ન થાય તો નીચે કોમેન્ટ કરી દેજો, હું આગળના વિડીયોમાં એને કવર કરવાની કોશિશ કરીશ. અને આગળના વિડીયો મતલબ એક્ઝેક્ટ આવતીકાલના વિડીયોમાં નહીં થાય, કારણ કે આજનો જે વિડીયો છે બે ત્રણ દિવસ પછી મૂકીશ ને, એટલે તમે જયારે કોમેન્ટ કરશો ત્યારે ઓલરેડી એક કે બે વિડીયો બનીને રેડી હશે, એટલે એની પછીના વિડીયોમાં હું એ ડીપીપીના જવાબ લેવાની કોશિશ કરીશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ, બાય બાય.